સબ્જેક્ટ ગુજરાતી લેસન નંબર ઇલેવન આકાશ હવે આ લેસનની અંદર આપણને આકાશ સૂર્ય ચંદ્ર તારા વગેરે વિશે વાત કરવામાં આવી છે જે આપણે લેસનની અંદર જોશું આકાશમાં સૂર્ય સવારે ઊગે છે અને સાંજે આથમી છે શું થાય છે તો કે આકાશની અંદર સવારે સૂર્ય ઉગે છે અને સાંજે આથમી જાય છે સૂર્ય દિવસભર પ્રકાશે છે સૂર્યપ્રકાશથી ગરમી થાય છે શું કરે છે સૂર્ય દિવસભર કે આખો દિવસ આકાશમાં પ્રકાશે છે અને આપણને અંજવાળો આપે છે પ્રકાશ આપે છે જેથી સૂર્યપ્રકાશથી આપણને ગરમી થાય છે તેના પ્રકાશથી શું થાય છે તો કે ગરમી થાય છે બપોરે ગરમી લાગે છે બપોરે શું થાય છે વધારે ગરમી લાગે છે ઉનાળાની ઋતુમાં આપણને સૂર્યપ્રકાશથી વધારે ગરમી થતી હોય છે તેથી આપણે બપોરે સૂર્યની ગરમીમાં બહાર ફરી શકતા નથી શું થાય છે કે તેથી આપણે સૂર્યની ગરમીમાં આપણે બહાર જવું હોય તો આપણે બપોરના બહાર જઈ શકતા નથી કારણ કે સૂર્યપ્રકાશથી આપણને ગરમી લાગે છે સાંજે સૂર્ય હાથમી જાય છે અને રાત પડે છે સૂર્ય જેવો સાંજે આથમે એવી જ રાત પડે છે રાત્રે સૂર્ય આથમી જાય છે અને શું ઉગે છે તો કે ચંદ્ર આની અંદર આપણને સૂર્ય વિશે જણાવવામાં આવ્યું કે સવારે સૂર્ય ઉગે છે સાંજે હાથમી જાય છે આથમતા જ રાત પડે છે તો આખો દિવસ છે તો સૂર્યપ્રકાશથી આપણને ગરમી લાગે છે ગરમી લાગવાથી આપણે ઘરની બહાર નીકળવાનું પસંદ કરતા નથી ત્યારબાદ છે રાત્રે આકાશમાં ચંદ્ર પ્રકાશે છે રાત્રે શું થાય છે તો કે આકાશમાં ચંદ્ર પ્રકાશે ચંદ્રનો પ્રકાશ શીતળ હોય છે ચંદ્રનો પ્રકાશ પ્રકાશ કેવો હોય છે તો કે શીતળ હોય છે સૂર્યનો પ્રકાશ કેવો હોય છે તો કે ગરમી લાગે આપણને સૂર્યના પ્રકાશથી અને ચંદ્રના પ્રકાશથી આપણને શું થાય તો કે ઠંડક મળે છે પણ સૂર્ય દિવસભર પ્રકાશે છે અને ચંદ્ર રાતભર પ્રકાશે છે ચંદ્રના પ્રકાશને ચાંદની કહેવાય છે ચંદ્રના પ્રકાશને શું કહેવાય છે તો કે ચાંદની કહેવાય છે પૂનમની રાત્રે ચંદ્ર પૂરેપૂરો ગોળ હોય છે પૂનમની રાત્રે ચંદ્ર કેવો હોય છે તો કે પૂરેપૂરો ગોળ હોય છે જેમ જેમ દિવસ અમાસ પછી બીજ ત્રીજ એવી રીતના પૂનમ આવે ત્યાં સુધીમાં ચંદ્ર કેવો થઈ જાય તો કે ગોળ મોટી થાળી જેવો ગોળ થઈ જાય છે પૂનમના બીજા દિવસે ચંદ્રનો આકાર બદલવા લાગે છે જો પૂનમના બીજા જ દિવસથી ચંદ્રનો આકાર કેવો થાય છે તો કે ચેન્જ થવા બદલવા લાગે છે નાનો પછી મોટો મોટો એમ પૂનમ આવે ત્યાં સુધી મોટો થઈ જાય છે વધતો જાય છે અમાસની રાત્રે આકાશમાં ચંદ્ર દેખાતો નથી અમાસની રાત્રે શું થાય છે તો કે આકાશમાં ચંદ્ર દેખાતો નથી અસંખ્ય તારા ટમટમે છે અસંખ્ય શું ટમટમે તો કે તારા જેમ કે ચંદ્ર ન હોય એટલે ચંદ્રનો પ્રકાશ પડે નહીં જેથી કરીને અંધારું લાગે છે અંધારામાં તારા જોવાની ખૂબ જ મજા આવે છે તારા એકદમ ટમટમે છે અમાસના બીજા દિવસથી ચંદ્ર વધતો જાય છે અમાજના દિવસે ચંદ્ર દેખાતો નથી અને બીજા દિવસે બીજ એટલે કે તે દિવસથી ચંદ્ર એકદમ ઝીણી એવી લાઇનથી જોવા મળે છે ત્રીજ ચોથ એવી રીતના પૂનમા આવે ત્યાં સુધીમાં આખો ચંદ્ર ગોળ દેખાય છે હવે બીજાની અંદર આપણે શું વાત કરવામાં તો કે ચંદ્ર વિશે વાત કરવામાં તો કે ચંદ્ર રાત્રે પ્રકાશે તેનો પ્રકાશ ચીતળ હોય છે તેને ચાંદની કહેવામાં પણ આવે છે તેનો પૂનમના દિવસે તેનો આકાર પૂરેપૂરો ગોળ હોય છે પૂનમના બીજા દિવસથી ચંદ્રનો આકાર વધતો જાય છે તેનો આકાર એકદમ બદલતો હોય છે નાનો મોટો એવી રીતના મોટો થતો જાય છે અને અમાસની રાત્રે ચંદ્ર દેખાતો નથી અસંખ્ય તારા જોવા મળે છે કેમ કે તે દિવસે અમાસની રાત્રે અંજવાળું હોતું નથી એટલે તારાનો પ્રકાશ એકદમ ચોખ્ખો દેખાય છે અને બીજે દિવસથી અમાસના બીજે દિવસથી ચંદ્ર વધવા લાગે છે પૂનમ આવે ત્યાં સુધીમાં ચંદ્ર પૂરેપૂરો ગોળ દેખાય છે ત્યારબાદ છે આકાશ ભૂરું દેખાય છે આકાશ કેવું દેખાય છે તો કે પૂરું દેખાય છે પરંતુ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આકાર આકાશમાં વિવિધ રંગો જોવા મળે છે આકાશ આખો દિવસ પૂરું દેખાય છે પણ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આકાશ અલગ અલગ વિવિધ રંગોમાં જોવા મળે છે સૂર્યોદય થાય ત્યારે એકદમ આપણને અલગ કિરણોથી પીળાશ કિરણોથી આપણને જોવા મળતું અને સૂર્યાસ્ત થતાં જ એકદમ પીળા કિરણો એકદમ ડૂબવા લાગે છે બરાબર પૂરું દેખાતું હોય તેમાં વિવિધ રંગો જોવા મળે છે ચોમાસું આવતા આકાશમાં કાળા કાળા વાદળો ચડી આવે છે શું કહે છે કે ચોમાસું આવતાની સાથે જ આકાશમાં કાળા કાળા વાદળો આવી ચડે છે બરાબર કારણ કે વરસાદનો ટાઈમ થાય એટલે આકાશમાં ગાળા એકદમ વાદળો થઈ જાય છે અંધારું લાગવામાં દિવસ હોવા છતાં પણ આપણને અંધારું લાગતું હોય છે અને વીજળીના ચમકારા થવા લાગે છે આકાશ ગડગડાવા લાવવા લાગે છે વીજળી ચમકે છે કોઈ કોઈ વાર આકાશમાં મેઘધનુષ પણ જોવા મળે છે શું કહે છે કે વીજળી ચમકે છે વીજળીના મોટા મોટા અવાજ આવે છે અને કોઈક વાર તો આકાશમાં મેઘધનુષ પણ જોવા મળે છે જેવો વરસાદ ઓછો થાય અને વરસાદ અથવા તો જતો રહે એટલે આપણને ડા જોવા મળતો હોય છે મેઘધનુષ જોવા મળે છે હવે આપણને આ લેસનની અંદર આકાશ અને સૂર્યચંદ્ર વિશે વાત કરવામાં આવી હતી ત્યારબાદ છે જે વાંચો અને લખો બરાબર શબ્દો આપણને આપેલા છે જે પાઠના આધારે છે ત્યારબાદ છે શબ્દાર્થ ગ્લોસરી હવે ત્યારબાદ આપણે સ્વાધ્યાય જોશું તો સ્વાધ્યાયની અંદર ફર્સ્ટ છે પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો હવે આપણને અહીંયા ક્વેશ્ચન આન્સર આપેલા છે તેના આપણે આન્સર આપવાના છે તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આકાશમાં સૂર્ય ક્યારે ઉગે છે આકાશમાં સૂર્ય ક્યારે ઉગે છે આન્સર આવશે આકાશમાં સૂર્ય સવારે ઉગે છે બરાબર ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે સૂર્યપ્રકાશથી શું થાય છે સૂર્યપ્રકાશથી શું થાય છે આન્સર આવશે સૂર્યપ્રકાશથી ગરમી થાય છે ત્યારબાદ થર્ડ વન પૂનમની રાત્રે ચંદ્રનો આકાર કેવો હોય છે પૂનમની રાત્રે ચંદ્રનો આકાર કેવો હોય છે આન્સર આવશે પૂનમની રાત્રે ચંદ્રનો આકાર પૂરેપૂરો ગોળ હોય છે ત્યારબાદ છે કઈ રાત્રે આકાશમાં ચંદ્ર દેખાતો નથી કઈ રાત્રે આકાશમાં ચંદ્ર દેખાતો નથી આન્સર આવશે અમાસની રાત્રે આકાશમાં ચંદ્ર દેખાતો નથી ત્યારબાદ છે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તમને સાઈડમાં કાઉસ આપેલા છે તેમાં બે શબ્દ આપેલા છે તેમાંથી આપણે સાચો આન્સર શોધીને લખવાનો છે ફર્સ્ટ છે દિવસે આકાશમાં બ્લેન્ક પ્રકાશે છે દિવસે આકાશમાં ખાલી જગ્યા પ્રકાશે છે ચંદ્ર કે સૂર્ય તો આન્સર આવશે સૂર્ય દિવસે આકાશમાં સૂર્ય પ્રકાશે છે સેકન્ડ વન સૂર્યના પ્રકાશથી ખાલી જગ્યા લાગે છે ગરમી કે ઠંડી તો કે ગરમી સૂર્યના પ્રકાશથી ગરમી લાગે છે થર્ડ વન અમાસની રાત્રે આકાશમાં ખાલી જગ્યા જોવાની મજા આવે ચંદ્ર કે તારા આન્સર આવશે તારા અમાસની રાત્રે આકાશમાં તારા જોવાની મજા આવે છે ફોર્થ વન છે મેઘધનુષ માત્ર ખાલી જગ્યામાં દેખાય શિયાળો કે ચોમાસું તો આન્સર આવશે ચોમાસું મેઘધનુષ માત્ર ચોમાસામાં દેખાય ફિફ્થ વન અમાસ પછી ચંદ્ર ખાલી જગ્યા જાય છે વધતો કે ઘટતો તો કે વધતો અમાસ પછી ચંદ્ર વધતો જાય છે ત્યારબાદ છે કૌશમાંથી સમાનાર્થી શબ્દ શોધીને લખો કૌશની અંદર આપણને ચાર શબ્દ આપેલા છે નીચે ચાર શબ્દ આપેલા છે તેનો આપણે આન્સર કૌશમાંથી શોધીને લખવાનો છે ફર્સ્ટ છે આકાશ આકાશ તો સેકન્ડ નપ ત્યારબાદ છે પ્રકાશ તો વન અંજવાળું ત્યારબાદ છે થડવન શીતળ તો લાસ્ટ ઠંડો ત્યારબાદ ફોર્થ વન અસંખ્ય તો ફર્સ્ટ અગણિત ત્યારબાદ છે શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો ચાર શબ્દો આપેલા છે તેના આપણે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે એટલે કે વિરુદ્ધાર્થી શબ્દનો આપણે આન્સર લખવાનો છે તો ફર્સ્ટ છે દિવસ આન્સર આવશે રાત સેકન્ડ છે સૂર્યોદય આન્સર આવશે સૂર્યાસ્ત પછી થર્ડ વન છે ઊગે તો આન્સર આવશે આથમે પછી ફોર્થ વન છે ઠંડી આન્સર આવશે ગરમી અથવા તો ગરમી તો આન્સર આવશે ઠંડી પછી નીચે છે અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખો ચાર આપણને અંગ્રેજી શબ્દો આપેલા છે તેનો ગુજરાતી અર્થ લખવાનો છે ફર્સ્ટ છે સ્કાય સ્કાય તો આકાશ પછી છે સેકેન્ડ સનસેટ સનસેટ તો સૂર્યાસ્ત થર્ડ વન છે સનરાઈઝ તો સૂર્યોદય અને ફોર્થ વન છે રેઇનબો તો મેઘધનુષ